કેમ છે બાળકો, મજામાં? જય શ્રી કૃષ્ણ. અમારા વિડીયો જોવો છો ને? દર વખતે મિસ તો એમ જ કે વિડીયો જોવો છો, રમવાની વાત તો કરતા જ નથી. તો સાથે રમવાનું તે હું, પણ ઘરની બહાર નહીં જવાનું, ઘરમાં ઘરમાં રમવાનું. કાંઈક ને કાંઈક નવી પઝલ ગેમ કે ઇન્ડોર ગેમ કાંઈ પણ હોય તો ભાઈ બહેનની સાથે આપણે રમવાનું, પણ મમ્મી પપ્પાને હેરાન કરવાના નહીં. અને મમ્મી પપ્પા જે લેશન આપે એ તો કરવાનું જ તે, કારણ કે અમે જે લેશન આપીએ છીએ એ જ મમ્મી પપ્પા તમને આપે છે. ચાલો આજે હું તમારા માટે કાંઈક નવું મેજિક લઈને આવી છું, તમારે જોવું ને, શીખવું છે ને. જો આ શું છે? આ એક ભાઈનું ચિત્ર છે ને, એની જેવું જ આ બીજું ચિત્ર છે. તો અહીંયા આગળ આ ચિત્ર નાનું છે ને આ ચિત્ર મોટું છે. હવે પાછા બે ચિત્ર ભેગા કરું. હવે આમ જોવો તો આ નાનું છે ને આ મોટું છે. હવે આ પાછા ભેગા કરું જો તો આ મોટું થઈ ગયું ને આ નાનું થઈ ગયું. આ શું છે? મેજિક છે. શું છે? મેજિક છે. મજા આવી તમને મેજિકમાં? હવે આપણે પંખો જોવાનો છે. આપણે ઉપર પંખો હોય ને સીલિંગ ઉપર, એની જેવો પંખો છે. જો આ કેવો પંખો છે, આમ ચાલે એટલે આપણે બહાર ટ્રાવેલિંગમાં જઈએ તો પણ આ પંખો ચાલે. જોવો ને બાળકો, જોયું? આ પાછળથી ફેરવતા જવાનું એટલે પંખો આપણો ચાલે, હવા બહુ સરસ આવે. હો, તો આ રમકડાનો નાનો પંખો છે. ગઈ મળે તમને એ? હવે ચાલો આજે હું તમારા માટે આ સાધન લઈને આવી છું. આ મોન્ટેસરીનું સાધન છે. કયું છે? આ મોન્ટેસરીનું સાધન છે. આમાં સૌથી પહેલા હું તમને શૂન્યનો પરિચય આપીશ. શૂન્ય એટલે મીંડું. એ અંકોમાં સૌથી પહેલો અંક છે એ શૂન્ય છે. પણ એ બધી જગ્યાએ ચાલે છે, એની ગણતરી આમ નથી થતી ને આમ ખૂબ જ થાય છે. તો ચાલો બાળકો, આપણે આજે મોયની પેટીનો પરિચય લઈએ. આને શું કહેવાય ખ્યાલ છે? આને મોય કહેવાય. આ આપણે મૂકીએ એટલે અવાજ આવે. અવાજ આવ્યો? જો કેવો અવાજ આવ્યો. તો આપણે એને અંકો દ્વારા ગોઠવવાની છે. જ્યાં જેટલા અંક લખેલા હશે ને ત્યાં આપણે એટલી મોય મૂકવાની છે. ચાલો મારી સાથે આપણે જોઈએ. જો અહીંયા આગળ કયો અંક લખેલો છે? શૂન્ય છે. તો ત્યાં એકે મોય મુકાય? ના ભાઈ ના. પછી શું આવશે? એક આવશે. એક લખેલા છે ને તો અહીંયા કેટલી મોય મૂકવાની? એક. કેવો અવાજ આવ્યો? પછી અહીંયા શું છે? બે છે. તો ત્યાં આપણે કેટલી મોય મૂકવાની છે? બે મૂકવાની છે. એક, બે. પછી કયો અંક છે? ત્રણ. તો ત્યાં કેટલી મોય મૂકશું આપણે? એક, બે, ત્રણ. પછી ચાર. તો ત્યાં કેટલી મોય મૂકશું આપણે? એક, બે, ત્રણ, ચાર. હવે પછી કેટલા છે અંકમાં? પાંચ આવ્યા. તો આપણે ત્યાં કેટલી મોય મૂકવાની છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ. કેવો અવાજ આવે છે એનો? પાંચ પછી આવશે છ. તો કેટલી મોય મૂકવાની આપણે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. છ પછી આવશે સાત. તો ત્યાં આપણે કેટલી મોય મૂકશું? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. સાત મૂકીને સાત પછી આવશે આઠ. આઠ. ચાલો બાળકો, હવે આપણે આઠ મોય મૂકવાની છે. કેટલી? આઠ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. આઠ પછી આવશે નવ. તો કેટલી મૂકવાની? નવ મૂકવાની. ચાલો ગણો. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. આ હતી મોયની પેટીમાં અંકોની ગણતરી. આપણે મોય મૂકીને અંકો શીખ્યા. હવે હું તમારા માટે કંઈક નવીન જ રીતે સમજૂતી લઈને આવીશ, જેથી તમારે 1 થી 10નું રિવિઝન થઈ જાય. હવે પછી આપણે આગળ વધવું છે ને, કાંઈક નવું શીખવું જ ને. તો નવો વિડીયો તમારા માટે લઈને આવી, ત્યાં સુધી આ રિવિઝન કરજો બાળકો.